આજે હનુમાન જયંતિ નિમિત્તે ઠેરઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અજરા અમર દેવના જન્મોત્સવ નિમિત્તે હનુમાન મંદિરોમાં ભાવિકોએ માથું ટેકવીને આશીર્વાદ મેળવ્યા હતા, ત્યારે ભુજના ઐતિહાસિક પડદાપીઠ હનુમાન મંદિરે જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. અહીંના ઐતિહાસિક હનુમાન મંદિર ખાતે હનુમાન દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલી છે. અહીંના પૂજારી કનકપુરી જગદીશપુરીના જણાવ્યા મુજબ સંવંત 1861ની કારતક સુદ 11 અહીં હનુમાનજીની સ્વયંભૂ પ્રગટેલી મૂર્તિના દર્શન થયા હતા. ત્યારથી અહીં હનુમાન દાદાનું મંદિર છે. ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે સવારે 5:30 કલાકે મહાઆરતી કરાઈ હતી. ત્યારબાદ 7:30 વાગ્યાથી સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાનું સંગીતમય પઠન તેમજ સત્યનારાયણની કથા યોજાઈ હતી. અહીંના આસપાસના ભાવિકો તેમજ પડદાપીઠ હનુમાન દાદા પર શ્રદ્ધા ધરાવનાર ભક્તોના સહયોગથી વિવિધ આયોજનો કરાય છે. બપોરે નિવેદ ધરાવાયા હતા અને સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, તો સાંજે 4 વાગ્યાથી પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. આ વર્ષો પહેલાનું પૌરાણિક હનુમાનજીનું મંદિર છે, ત્યારે મારી જાણ મુજબ વર્ષોથી આ મંદિરે એક ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે. આ મંદિરના પૂજારી શ્રી કનકપુરી ગોસ્વામી દ્વારા આ વિસ્તારના રહેતા દરેક લોકોને તેમજ ધર્મપ્રેમી પ્રજાજનોને જાહેર આમંત્રણ હોય છે. ઘણા લોકો આ વિસ્તારમાંથી મેળાનો લાભ લેતા હોય છે. ખાસ કરીને આપણા હિન્દુ ધર્મની એક પરંપરા છે કે વર્ષો પહેલાં જ્યારે પુરાણું મંદિર હનુમાનજીનું મંદિર છે, ત્યારે કચ્છના અને ભુજ શહેરની અંદર રહેતા દરેક નગરજનો આ મંદિરનું ખરેખર આવા સમયે જ્યારે હનુમાનજીની જયંતિ હોય ત્યારે દર્શનાર્થે પધારતા હોય છે, ત્યારે એક પૌરાણિક કથા સ્વરૂપે જ્યારે મેળાનું આયોજન થતું હોય છે, ત્યારે આપણી ઘણી જૂની ધાર્મિક યાદો પણ આ મેળા સ્વરૂપે આપણને યાદ આવતી હોય છે. ખાસ કરીને આજે બપોરે સમૂહ પ્રસાદનું પણ આ મંદિરના વ્યવસ્થાપકો તરફથી આયોજન કરવામાં આવેલું છે.